મહિલાઓ દ્વારા કતારમાં ડ્રગ્સ મોકલવાનું રેકેટ. કતારમાં ડ્રગ્સ સાથે ઝડપાઈ બે મહિલા. સુરતની બે મહિલાઓ જેલમાં સબડી રહી છે. સુરતની 10 સહિત ગુજરાતની 35 મહિલાઓ કતારની જેલમાં. રૂપિયાની લાલચ આપી સમીમ આની ટોળકી સક્રિય. મહિલાઓને ફસાવતી હોવાની સુરત પોલીસ કમિશનરને ફરિયાદ. લાલગેટ પોલીસ ફરિયાદીને ધક્કે ચડાવી રહી છે. ટોળકી દ્વારા ટ્રીપ દીઠ 15-25 હજાર રૂપિયાની ઓફર. ગત મહિને દોહા કતાર એરપોર્ટ પરથી સુરતની બે મુસ્લિમ સમાજની મહિલા પકડાઈ હતી. ડ્રગ્સ અને અબોર્શનની ગોળીની હેરાફેરી કરતા પકડાઈ હતી. રૂપિયાની લાલચ આપી લીગલી ડોલર મોકલવાનું જણાવતા હતા. ટોળકી મહિલાઓની જાણ બહાર ચોરી છુપીથી બેગમાં ડ્રગ્સ પ્રતિબંધિત દવા મૂકી દેતા હતા. ભાગા તળાવની શિફા ચક્કીવાલા કતારની જેલમાં બંધ. રામપુરાની શહેનાઝ શેખના બેગ પણ જેલમાં બંધ. ડ્રગ્સ અને પ્રતિબંધિત અબોર્શનની ગોળીઓ મળી આવી હતી. મારું નામ ઉસ્માન અસલમ ચક્કીવાલા છે. શું રજૂઆત લઈને આવ્યા? એની મારી સાથે ફ્રોડ થયું છે. એક ઓરત છે સમીમ હૈદર ખાન પઠાણ કરીને, એને મારી સાથે ફ્રોડ કર્યું છે. એ લોકો બધા સ્કેમ કરે છે અને એ લોકોએ બધા ગોલ્ડ સ્મગલિંગ ને એવા બધા ધંધા કરીને માણસને લોકોને બિચારી સુરતની દીકરીઓને ફસાવે છે. અને કેટલાક લોકો ત્યાં ભોગના શિકાર બન્યા છે ને ત્યાં કતર દુબઈ ને મતલબ અલગ અલગ કન્ટ્રીઓમાં ગોલ્ડ સ્મગલિંગ ને એ બધું કરાવીને ત્યાં લોકોને ફસાવી દે છે. અને આપણે એના વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે પણ ત્યાંથી આપણને કોઈ રિસ્પોન્સ અને જવાબ મળ્યો નથી. આપણે અહીંયા પોલીસ કમિશનર કચેરીમાં આવ્યા છે કે આપણને અહીંયાથી ન્યાય મળે, આપણને સરકારની નમ્ર વિનંતી છે. મારા નામ શહેનાઝ બિલાલ સૈયદ છે. आज आप कहाँ पे आए हो और क्या रजूआत लेके आए? आज मैं यहाँ पे कमिश्नर कचेरी पे आई हूँ और मेरी बहन के लिए ये आई हूँ मैं. क्या करती है आपकी बहन यहाँ पे? मेरी बहन घर में सिलाई मशीन करती है, कपड़े सीती है. कितनी उम्र है उसकी? उसकी उम्र 21. मेरे महल्ले की एक लड़की है सबनम सोएब अंसारी करके, वो आई थी मेरे घर पे और ऐसा बोली कि सना तेरे को जाना है वहाँ पे कतर पे डॉलर लेके और वहाँ से एक दिन में रिटर्न आना है. तेरे को 15 से 20 हजार में दिलवाऊंगी, तू जा एक दिन का ही काम है ऐसा करके उसने भेजा और वहाँ पे मेरी बहन को फंसवा दिया है उसने. और वहाँ पे जानती भी नहीं, हम उसको बोलते फ़ोन करके तो बोलते हाँ मैं निकलवा दूंगी ऐसे ही हमको झांसे देती है. मतलब बस ऐसा है, वो एक अन्ना है बॉम्बे में, उसके साथ मिली हुई है और बोला कि तेरे को यहाँ से जाना है डॉलर लेके और वहाँ से खाली आता ना एक दिन में आना है. मैं खुद भी जाके आई हूँ, कुछ नहीं होता है, अच्छे से जाएगी अच्छे से आ जाएगी. मैं भी गई थी ऐसा करके मेरी बहन को बोला और जबरदस्ती काले वाले करके उसको भिजवाया और मना करती थी तो भी. अभी क्या हुआ है? अरविंद राठौड़, जीटीवी न्यूज़, सूरत.